માર્કેટ યાર્ડ ધમધમતું થયું છે પણ ખેડૂતો અને વેપારીઓની ભીડ ટાળવા માટે હાલ ખેડૂતોને માત્ર ઘઉં માલ લઈને જ યાર્ડ માં આવવાની છૂટ આપવામાં આવી છે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે પચાસ પચાસ ખેડૂતોને જ બોલાવવામાં આવી રહ્યા છે છેલ્લા એક મહિનાથી રાજકોટ માર્કેટ યાર્ડ બંધ છે માર્ચ એન્ડિંગ બાદ લોકડાઉન લાગુ કરી દેવામાં આવતા યાર્ડ ખુલ્લ્યું જ નથી માત્ર જૂના યાર્ડમાં શાકભાજીનું વિભાગ ખુલ્લો રાખવામાં આવ્યો હતો તે દરમિયાન આજે સવારે રાજકોટ માર્કેટ યાર્ડમાં ડિરેક્ટરો અને વેપારી આગેવાનો દ્વારા યાર્ડ મંગળવારથી ચાલુ કરવા મામલે એક બેઠક મળી હતી આ બેઠકમાં લોકડાઉનના નિયમના કડક પાલન સાથે યાર્ડ શરૂ કરવા માટેની વ્યવસ્થા કઈ રીતે કરવી તેની ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં પાંચ પાંચ

તારીખ 21 થી યાર્ડ શરૂ થઈ રહ્યું હોય પ્રથમ તબક્કામાં ખેડૂતને માલ લઈને યાર્ડમાં પ્રવેશવાની છૂટ અપાશે રોજ પચાસ ખેડૂતોને જ લાભ આપવામાં આવશે ખેડૂતોએ વીસ વીસ અંતરે વાહન ઊભું કરવાનું રહેશે અને જે ખેડૂતોને ફોન કરીને બોલાવવામાં આવે તે આવી ભીડ ન થાય અને લોકડાઉનના નિયમનું પાલન થઈ શકે રાજકોટ યાર્ડમાં ત્રણ હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે રાજકોટ માર્કેટ યાર્ડના ગેટને સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું ખેડૂતો દલાલોની માસ્ક ફરજિયાત પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાના સૂચનાઓ આપવામાં આવી છે સરકારે શરતોને આધીન યાર્ડ શરૂ કરવા પરવાનગી આપી છે રાજકોટ ઉપરાંત ગોંડલ જસરણ અને જેતપુર યાર્ડ પણ એક બે દિવસમાં ચાલુ થઈ રહ્યા હોવાનું જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીમાં સૂત્રોએ જણાવ્યું હતું